વિધાનસભાની ચૂંટણીમાં માંડ 99 બેઠક પર વિજય મેળવનારી ભાજપ સરકારને માથે વધુ એક સંકટના વાદળો ઘેરાયા છે. ભાજપના બે ધારાસભ્યોએ ચૂંટણી પંચના નિયમોની એસી તેસી કરી અને ખર્ચ મર્યાદાથી વધુ ખર્ચ કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ 28 લાખ સુધીની ખર્ચ મર્યાદાને વટાવીને 33.78 લાખનો ખર્ચ કર્યો છે. તો સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિડોરે 28.95 લાખનો ખર્ચ કર્યો છે. જો કે હવે એડીઆરના રિપોર્ટમાં બંને ધારાસભ્યોની ખર્ચ મર્યાદા સામે આવી ગઈ છે. જો ચૂંટણી ખર્ચ મામલે ગુજરાતમાં બંને ધારાસભ્યોને ગેરમાન્ય ઠેરાવવામાં આવે તો ભાજપ પાસે બેઠક ઘટીને 97 રહી જશે. નિયમ અનુસાર કોઈપણ ધારાસભ્યને નક્કી કરેલા ચૂંટણી ખર્ચથી વધુ ખર્ચ કરે તો તેના વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ ભ્રષ્ટ નીતિ ગણવામાં આવે છે. તો આ ધારાસભ્ય સામે પિટિશન દાખલ કરી શકાય અને જો તે સાબિત થાય તો ધારાસભ્યને ગેરમાન્ય ઠેરવી શકાય છે. તો આ તરફ સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિડોરે વધુ ખર્ચ કર્યો હોવાની વાતને ફગાવી દીધી છે. કુબેર ડિડોરે ચૂંટણી પ્રચારમાં 23.17 લાખ ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું હતું. તો ભાજપને માથે વધુ એક સંકટ મંડરાઈ રહ્યું છે. જાણવા મળે છે કે ઉમેદવારે ચૂંટણી પંચે નિયત કરેલ ખર્ચ કરતા વધુ ખર્ચ કરેલ છે, પણ એ વાત તદ્દન ખોટી છે. મીડિયાના મિત્રોને બધા કદાચ ગેરસમજ થઈ હોય એવું માનું છું. ઉમેદવાર તરીકે ચૂંટણી પંચે નિયત કરેલ ખર્ચ પ્રમાણે મારો કુલ ખર્ચ 23,74,746 રૂપિયા ખર્ચ કરેલ છે, અને મારી પાર્ટીની એક વ્યવસ્થા હોય છે. પાર્ટીએ પણ ખર્ચ કરેલ છે, પાર્ટીનો ખર્ચ કરેલ છે 5,19,020, અને એમ કુલ મળીને જે ખર્ચ અમે બતાવ્યો હતો એ 28,95,766 થાય છે. એટલે ખરેખર વાસ્તવિક ખર્ચ જે 28 લાખનો કરવાનો હતો એમાં પણ અમારો ખર્ચ ઓછો છે. 23,74,746 ખર્ચ અમે કરેલ છે. એટલે આ જે મીડિયામાં જે ખબરો ચાલે છે એ સત્યથી વેગળી છે. પ્રમાણે ભાજપના બે ધારાસભ્ય છે તેમના માથે હાલ લટકતી તલવાર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ચૂંટણી પંચે જે નિયત કરેલા ખર્ચ કરતા વધુ ખર્ચ કર્યો હોવાનો આરોપ છે. શું છે આ માહિતી? ચોક્કસથી વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ ગઈ. ખાસ કરીને વાત કરીએ તો આજે જે એડીઆરનો રિપોર્ટ આવ્યો છે, આ એડીઆરના રિપોર્ટમાં જે માહિતીઓ મૂકવામાં આવી છે, ખાસ તો વાત કરીએ તો જે એ જે 99 ધારાસભ્યો છે, ખાસ તો જે ભારતીય જનતા પાર્ટીના તમામ વિજેતા જાહેર ધારાસભ્યો છે, એ તેમનો જે ચૂંટણી દરમિયાન કરાયેલા ખર્ચનો અહીંયા જે સર્વેયું મૂકવામાં આવ્યું છે. અને જે મહત્વના જે બે નામો છે, એક હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને સંતરામપુરથી મનસુખ ડિંડોર નામના જે બંને એમએલએ, જે વિજેતા એમએલએ છે, બંનેનો ચૂંટણીમાં સૌથી વધારે ખર્ચ આ રિપોર્ટમાં જોવા મળી રહ્યો છે. ખાસ તો વાત કરીએ તો જે રિપોર્ટ અને જે ચૂંટણી કમિશનની જે મર્યાદા છે કે 28 લાખ સુધીનો જે ખર્ચ આપ ચૂંટણીના પ્રચાર પ્રસાર અર્થે કરી શકો તેમ છો, પરંતુ જે બંને જીતેલા એમએલએ છે, ખાસ તો જે હિંમતનગરથી જે રાજેન્દ્રસિંહ ચાવડા અને સંતરામનગરપુરથી જે મનસુખ ડિંડોરા, બંને એમએલએ દ્વારા ચૂંટણી પંચ દ્વારા જે નોટિફિકેશન રાખવામાં આવ્યું હતું કે 28 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો, પરંતુ આ બંને એમએલએ આ 28 લાખને જે આંકડાને પણ વટાવી આગળ પહોંચી ચૂક્યા છે. એટલે કે 33 લાખ અને 28.5 લાખ 29 લાખ જેટલો ખર્ચ આ બંને એમએલએ જે છે એ ચૂંટણી પ્રચાર અને પ્રસાર દરમિયાન કર્યો હતો. પરંતુ વાત કરીએ તો જે પ્રમાણે એ રાજ્યમાં 99 જે સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની ફરી એકવાર રાજ્યમાં સરકાર રચાય છે, તો મહત્વની વાત એ છે કે ચૂંટણી કમિશન અથવા તો જે ચૂંટણી કમિશન દ્વારા આ તમામ બાબતોને ધ્યાને રાખી આ બંને એમએલએ ના સામે જો પિટિશન કોર્ટમાં દાખલ કરવામાં આવે તો મહત્વની વાત છે કે 126(6) મુજબ આ બંને ધારાસભ્યો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય. અને જે કહી શકાય કે આગળ ગયા છે રાજેન્દ્ર ચાવડા એમએલએ છે હિંમતનગરના, તમને પાસેથી વધુ જાણકારી મેળવીએ કે આ જે પ્રકારની ઘટના બની છે શું છે તમામ હકીકત? હેલો જી, હું આપને પૂછવા માંગીશ કે જે આ પ્રકારની ઘટના બની છે, બે ધારાસભ્ય છે જેને ચૂંટણી પંચે નિયત કરેલા ખર્ચા કરતા વધુ ખર્ચ કર્યા હોવાનું સામે આવ્યું છે, શું છે આ તમામ હકીકત? ના, ખોટી વાત છે. ટોટલ ખર્ચ જ મારો ઇલેક્શન નો હેલો જી, મારા તરફથી ખર્ચ થયેલો છે. આપના તરફથી કેટલો ખર્ચ થયેલો છે?
ટોટલ મારા તરફથી 15-40 5 લાખ રૂપિયા પાર્ટી તરફથી મારા વતી થયેલો છે અને ગામડાઓમાં જે બીજો ખર્ચ થયો એમ કરીને ટોટલ 22.38 જ ખર્ચ. પરંતુ ચૂંટણી પંચે જે નિયત કરેલા ખર્ચ કરતા વધુ ખર્ચ બતાવે છે. બિલકુલ, આપ જોડાયા, માહિતી આપી દે બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે ભાજપના બે જે ધારાસભ્યો છે તેમણે ચૂંટણી પંચે નિયત કરેલા ખર્ચા કરતા વધુ ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભાજપના માથે વધુ સંકટ ઘેરાઈ રહ્યું છે, કારણ કે જો આ સમગ્ર હકીકત સાચી ઠેરશે તો બંને ધારાસભ્યને ગેરલાયક ઠેરવામાં આવશે.